જે સૂર્યનો ઉદય થયો એને એકના એક દિવસ તો અસ્ત થવાનો છે. જીવની આ યાત્રા કેટલી લાંબી છે અને મંજિલ ક્યાં છે એની ખબર નથી. પરંતુ જ્યારે ઈશ્વરને બે હાથે જોડીને પ્રાર્થના કરીએ ત્યારે એવું ચોક્કસપણે આપણે માંગવું જોઈએ કે હે પરમાત્મા, હે પ્રિય પ્રભુ, જીવનના અંતિમ દિવસોમાં મૃત્યુની વેળા મારે ક્ષણે આવે ત્યારે તું મને એવી સમજણ આપજે કે હું તારા નામનું સ્મરણ કરી શકું, ત્યારે મને સંસારના બધા બંધનો ત્યાગવાની શક્તિ આપજે. અને જો આ શક્તિ મને મળશે, મને જો તારું સ્મરણ પ્રાપ્ત થશે ને, તો મારું મૃત્યુ પણ સમાધિમય થશે. અને જો મૃત્યુ સમાધિમય પ્રાપ્ત થયું તો પછીનો ભવ પણ મને સારો અને સારા કુળમાં જન્મ આપનારો બનશે. અને એટલે આ સુંદર શબ્દો દ્વારા આપણે પ્રભુ પાસે એવી માંગણી કરવાની છે કે મારું આયકું ખૂટે જે ઘડીએ ત્યારે તું મારા હૃદયમાં પધારજે અને આ મૃત્યુની પીડા સહન કરવાની મને શક્તિ આપજે. મારું આયકું ખૂટે જે ઘડીએ ત્યારે મારા પધારજો. છે હરજી તમને બસે મારા મૃત્યુને સ્વામી સુધારજો, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયકું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો, મારું આયકું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમને બસ એકલી મારા મૃત્યુને સ્વામી સુધારજો, મારું આયકું ખૂટે જે ઘડીએ. દર્દો વધ્યા છે આ દુનિયામાં
મારી રીબાવી રીબાવી ને એવી બીમારી જો મુજને સતાવે ચેલી પડો મરડાવી ને ત્યારે મારી મદદ માં પધારજો પીડા સહેવાની શક્તિ વધારજો જીવન તોડું ને જંજાળ જાજી એવી સ્થિતિ છે આ સંસારની છૂટવા દેવા મરતી વેળાએ ચિંતા મને પરિવારની ત્યારે દીવો તમે પ્રગટાવજો મારા મોહથી નિર્ણય હટાવજો છે અરજી તમને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારું આખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદય માપ ધારજો છે અરજી તમને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારા મૃત્યુને સ્વામી સુધારજો મારા મૃત્યુને સ્વામી સુધારજો.